हेलो बाळ मित्रों, आपणे आगला लेक्चर में गुजराती में पाठ पांच नो अभ्यास करता हता। पाठ पांच में आपणे कागड़ानी वार्ता सांभळी गया जेमां कागड़ो पाणीनी शोधमां हतो, ते पाणी आम तेम जोतो हतो, त्यां तेटलामां तेने शुं देखाणो, एक कूंजो देखाणो। पण कूंजामां पाणी केवुं हतुं? ओछू। तेने विचार करीने बाजूमां पड़ेला काकरा पड़िया था, ए चांच वड़े सेमा नाख्या? कूंजा में। जेम जेम काकरा नाखतो गयो, तेम तेम पाणी ऊपर आवतु गयो, अने पाणी पीने काकड़ो का का करतो उड़ी गयो। ए वार्ता आपणे आगळना लेक्चर में समझी गया। त्यार पछी आपणे अहींया वाक्यने वार्ताना क्रम में गोठवो अने चोकठामां चित्र दोरो। हवे आपणे वार्ता समझी कागड़ो तरसियो, આપણે એના આધારે આપણને અહીંયા વાક્ય આપેલા છે, પણ વાક્ય કેવા આપેલા છે? આડા હવડા। પણ એ જેમ જેમ આપણે વાર્તા સમજતા ગયા, તેમ તેમ જે વાક્ય આવતું ગયું, તેમ તેમ આપણે આ વાક્યને ક્રમમાં ગોઠવવાના છે। અને જો બાળમિત્રો, અહીંયા તમને જે બોક્સ આપેલું છે એમાં તમારે પહેલા બોક્સમાં શું દોરવાનું છે? કુંજો। બીજા બોક્સમાં કાગડો અને ત્રીજા બોક્સમાં ઉડતો કાગડો, આ તમારે ચોપડીમાં દોરવાના છે। હવે અહીંયા આપણને ક્રમમાં ગોઠવાનું કીધું છે। કાગડાએ કુંજામાં કાકરા નાખ્યા, કાગડાએ પાણી પીધું, કુંજામાં પાણી ઓછું હતું, કાગડો પાણી શોધતો હતો, કુંજામાં પાણી ઊંચે આવ્યું, કાગડાએ એક કુંજો જોયો। આ આપણે બધા વાક્ય જોયા, પણ સૌથી પહેલાં આપણે વાર્તામાં કયું વાક્ય આવ્યું? તો કે કાગડો પાણી શોધતો હતો। શું આવશે? કાગડો પાણી શોધતો હતો, એટલે આ બોક્સમાં આપણે વાક્ય નંબર કેટલામાં આપશું? તો કે એક। કાગડો પાણી શોધતો હતો, પાણી શોધતો હતો એટલામાં એને શું દેખાણું હતું? એક કુંજો। તો હવે જોઈએ વાક્ય આટલામાંથી કયું છે? તો કે સૌથી છેલ્લે કાગડાએ એક કુંજો જોયો। તાને નંબર એક આપ્યો, તાને નંબર કેટલામાં આપવાનું? બે। એટલે પહેલાં આવશે કાગડો પાણી શોધતો હતો, કાગડાએ કુંજો જોયો, પછી કુંજો જોયો તો કુંજામાં શું હતું? પાણી ઓછું હતું। તો હવે વાક્ય ગોત્યું છે, ક્યાં છે? કાગડાએ કુંજામાં કાકરા નાખ્યા, કાગડાએ પાણી પીધું, જો આ રહ્યું ત્રીજું વાક્ય, કુંજામાં પાણી ઓછું હતું। તેને કેટલા નંબર આપશો? તો કે ત્રણ। ગુંજામાં પાણી ઓછું હતું, હવે પાણી ઓછું હતું તો ત્યાર પછી કાગડાએ શું કર્યું? તો કે ગુંજામાં શું નાખ્યા હતા? કાકરા। તો એ વાક્ય ક્યાં આપેલું છે? સૌથી પહેલાંએ, એટલે લખી આપણે જોઈએ, કાગડાએ ગુંજામાં કાકરા નાખ્યા। આ વાક્યને કેટલામો ક્રમ આપશું? આને ત્રણ આપ્યો, તાને કેટલામાં આપવાનો થાય? ચાર। કાગડાએ કુંજામાં કાકરા નાખ્યા, એ ચાર થયું। તો હવે કુંજામાં કાકરા નાખ્યા તો કુંજાનું પાણી કેવું આવ્યું હતું? ઊંચું આવ્યું હતું। હવે આપણે અહીંયા બે જ વાક્ય પડેલા છે, કાગડાએ પાણી પીધું કે કુંજામાં પાણી ઊંચે આવ્યું, તો કયું વાક્ય પહેલાં આવશે? તો કે કુંજામાં પાણી ઊંચે આવ્યું। આ નંબરને કેટલા આપશો? તો કે પાંચ। હવે કયું વધ્યું? છેલ્લું, એટલે કે પહેલેથી બીજું, કાગડાએ પાણી પીતું, એને કેટલા નંબર આપશું? છ। પાછું જોઈએ, કાગડો પાણી શોધતો હતો, કાગડાએ એક કુંજો જોયો, કુંજામાં પાણી ઓછું હતું, કાગડાએ કુંજામાં કાકરા નાખ્યા, કુંજામાં પાણી ઊંચે આવ્યું અને કાગડો પાણી પીતું એટલે કાકા કરતો ઉડી ગયો। ત્યાર પછી આપણે જોઈએ ગીત ગાવો। હવે અહીંયા સરસ મજાનું એક આપણને ગીત આપેલું છે, ચાલો સમજીએ। આટા પાટા ગિલ્લી દંડા કાતો સંતા કુકડી, સંતુ બેની ચાલો રમવા અમે બનાવી ટુકડી। હવે આટા પાટા ગિલ્લી દંડા સંતા કુકડી, એ શેના નામ છે? રમત ગમતના નામ છે। પણ સંતુ બેની કે ચાલો આપણે રમવા જઈએ અને આપણે બનાવી દઈએ ટુકડી, એટલે સંતુબેન છે એટલે એમ કે હાલો કને કઈ ટુકડીમાં રમવું છે, એવી રીતના આપણે બધા બાળકોની અલગ અલગ ટુકડી બનાવી।
લંગડીમાં હું સૌને પકડું ફાંકો રાખતી નીલમ, આજ એને હફાવી દઈએ ઉતારીએ એની ફિલમ, એક પગે લંગડીના ફાવે આંબલી પીપળી રમીશું, ખિસકોલીની જેમ પછી સૌ ડાળે ડાળે ભમશું. એટલે આમાં શું કહે છે કે લંગડી હું સૌને પકડું, લંગડી આપણે રમતા હોય એટલે કે એક પગ રાખીને લંગડી રમે તો કે હું લંગડીમાં સૌને પકડી દઈશ, એવી એનો ફાંકો રાખતી એટલે કે ફાંકો રાખતી નીલો. એટલે એમ કહેતી કે હું બધાને લંગડીમાં બધાને પકડી લઉં અને હું જીતાવી દઈશ, આજે એને હફાવી દઈએ ઉતારી એની ફિલમ, એટલે કે રમાડી રમાડી એને હું થકવી દઉં અને એની આપણે શું ઉતારીએ તો કે ફિલમ. એક પગે લંગડી ના ફાવે એટલે આંબલી પીપળી રમશું. તો બીજું બાળક બોલ્યું, મને લંગડી ફાવતી નથી, એક પગે મને લંગડી રમવાનું ફાવતું નથી, તો એના બદલામાં આપણે શું રમીએ તો કે આંબલી પીપળી રમશું. ખિસકોલીની જેમ પછી બહુ સૌ ડાળે ડાળે ભમશું, એટલે કે ખિસકોલી જેમ એક ઝાડથી એક ડાળીએથી બીજી ડાળીએ, બીજી ડાળીએથી તેમ ફરે ને, એવી રીતના બાળકો કે આપણે એકબીજાથી બીજી જગ્યાએ જઈને ભમશું એટલે કે રમશું. જો કોઈ તારી પાસે આવી કહેશે ચલક ચલાણી, સેલાને ચીંધીને કહેજે પેલે ઘેર ધાણી. આ રમતનું નામ છે ચલક ચલાણી. એમાં ચાર બાળકો હોય છે, એ ઉભા હોય પછી એમ બોલે ચલક ચલાણી સેલાને ધીન કહેજે, એટલે જ્યાં હોય પેલે ઘર ધાણી એમ બોલે તો બીજાનું ઘર બદલાવી નાખે, એવી રીતના આ રમત રમવાની હોય છે. રમતા ભમતા થાકીશું નહીં ને પરસે વે નાસું, પછી જઈને તળાવ કાંઠે ધમ ધુબાકા મારશું. એટલે કે રમતા ભમતા થાકશું નહીં, અમને રમવું ખૂબ જ ગમે છે, જેટલી રમત રમવાનું અમે કહેશું અમે એટલી રમત રમીશું, અને પરસેવે નાશું એટલે રમીએ એટલે આપણે થાકી જાય, થાકીએ એટલે પરસેવો નીકળે, એટલે કે પરસેવેથી અમે નાશું. પછી જઈને તળાવ કાંઠે ધમ કરતા ધુબાકા મારશું. તળાવ કાંઠો હતો એટલે કે અમે ત્યાં તળાવ ધમ કરતા ધુબાકા મારીને નાશું. મમ્મીને કહી દઉં છું કે નહીં કરતી ચિંતા ખોટી, સત્તુબેન તો મારી પાસે રમતા થશે મોટી. મમ્મીને કહી દઉં છું કે તું ચિંતા ખોટી કરતી નહીં, કારણ કે સત્તુબેન તો મારી સાથે જ છે, રમતા રમતા એ શું થઈ જશે મોટી. નાના બાળકોને રમવું તો ખૂબ જ ગમે છે, એટલે કે હું અહીંયા એને સાચું છું અને એ મારી સાથે રમતા રમતા કેવી થઈ જશે તો કે મોટી. ત્યાર પછી જોઈએ, હવે શોધો અને લખો. હવે આપણને એક અહીંયા આપેલું છે નીલમ, તો અહીંયા શું આપેલું છે ઉદાહરણ તરીકે નીલમ, એટલે કે લ નો બે જોડિયો શબ્દ બનાવ્યો છે, લ ને એક લ અડધો અને એક લ આખો, તો આને કેમ વચાશે નીલમ. હવે એવી રીતના આપણે કરીએ ફિલમ, તો કેમ બનશે ફિલમ, શું બનશે ફિલમ. નંબર ત્રણ ચલક, તેનું શું કરશું ચલક. પછી નંબર ચાર ધુબાકા, તો એનું શું કરશું ધુબાકા. પછી નંબર પાંચ ગિલ્લી, તો ગિલ્લી. નંબર છ પેલે, તો પેલે. હવે જો ભાવેશને આપણે ભાવેશ કહીએ તો કેવી મજા પડે, હવે લખો અહીં મોટેથી વાંચો. નંબર એક, જો આપણે આગળ જોઈ ગયા એ જ રીતના અહીંયા શબ્દો કરવાના છે. નંબર એક ભાવેશ, આ શબ્દ સાચો છે, આપણે એને લંબાવીને બોલવો હોય તો કેવી રીતના બોલાય જોઈએ આપણે. ભાવેશ ભાવેશ એમ બોલે. રાકેશ, તો આને કેમ બોલાશે રાકેશ. પછી નંબર ત્રણ ગોપાલ, તો કેમ બોલાશે ગોપાલ. પછી નંબર ચાર જલેબી, તો કેમ બોલાશે જલેબી. નંબર પાંચ નીલા, તેને કેમ બોલાશે નીલા. નંબર છ ભૂમિકા, તો શું બોલાશે ભૂમિકા. તમારા
છ મિત્રોના ઉપર જેવા નામ અહીં લખો અને તમને એ નામથી બોલાવો. હવે તમે તમારા મિત્રો હોય તો તમારા મિત્રોના નામ ઉપર આપણે જોયું ભાવેશ, તો આપણે શું બોલ્યા હતા? ભાવેશ. એવી રીતના આ છે છ બોક્સમાં તમારા મિત્રોના નામ લખવાના છે અને એ રીતના અહીંયા તમારે એને બોલાવવાના છે. હવે આપણે અહીંયા જોઈએ એક ઉદાહરણ તરીકે નવ્યા, તો આપણે શું લખશું? ન વર્ધો વનિકાનો વા અને યા, નવ્યા. ત્યાર પછી જોઈએ આ તમારે એચ ડબલ્યુમાં કરવાનું જ. હવે આવા વાક્યો તમે બનાવી શકો છો. હવે જો બાળ મિત્રો, અહીંયા આપણને એક વાક્ય સાચી જોડણીમાં આપેલું છે અને બીજા વાક્યોની નીચે જે આપણને લીટી કરેલ શબ્દો દેખાય ને, જો શબ્દો છે પણ એની નીચે શું કરેલી છે? લીટી. એ દરેક શબ્દને આપણે સમૂહથી મોટેથી વાંચન કરવાનું છે, એટલે કે વાંચવાનું છે, અને એ શબ્દને આપણે આવી રીતના લખવાનું છે. જોઈએ, અમે ગોધરા ગયા, તો અહીંયા કેમ લખેલું છે? જો અમે ગોધરા ગયા એટલે એક ધ અડધો અને બીજો ધ આખો, ગોધરા એટલે ગયા. બીજું, ફતેસિંહ ફાટક બંધ કર્યું, તો આમાં કેમ બનાવશું? લખો બોલોજી. ફતેસિંહ હે ફાટક બંધ કર્યું. જો આપણે અહીંયા ફાટકનું ટ એક ટ હતું, તો નીચે ટ બીજો જોઈન્ટ કર્યો, તો શું બોલાશે? ફાટક. ફતેસિંહે ફાટક બંધ કર્યું. પછી જોઈએ અહીંયા, તમે નદીસર જોયું, પ્રશ્નાર્થ ચિહ્ન છે, તેને કઈ રીતના ઉચ્ચારણ થશે? જો તમે નદીસર જોયું, પ્રશ્ન પૂછ્યું, પાછું એને સુધારીને બનાવ્યું. જો નદી, તો આમાં દિયળ આવી રીતના છે, તો આમાં દી ખોળો છે. તમે નદીસર જોયું. હવે એવી રીતના, એ તો કેવી અજબ જેવી વાત છે, આશ્ચર્ય સિનિશન, એ તો કેવી અજબ જેવી વાત છે. તો હવે આપણે એને અજબમાં આપણે લીટી કરેલી છે, તેને સુધારીને લખશું. કઈ રીતના લખશું? એ તો કેવી અજબ જેવી વાત છે. પછી જો આપણે અહીંયા અજબમાં જ એક હતો, તો અહીંયા કેટલા બનાવી દીધા? બે, એટલે કેમ બોલાશે? એ તો કેવી અજબ જેવી વાત છે. હવે નંબર અહીંયા, બાબુભાઈએ બકરી પાડી, તી લખાવોજી. બાબુભાઈએ બકરી, ક કેવા થઈ જશે? બે, બકરી પાડી. અમે મેળામાં ખૂબ મજા કરી, તો આપણે સુધારું બે શબ્દ કરવા હોય તો કેમ આવશે? બોલોજી. અમે મેળામાં ખૂબ, જો બે બ ત્યાં, એક બ છે તો આપણે બે કરવાના, ખૂબ મજા કરી. એટલે એમ કે જે વાક્ય આપ્યું, જેની નીચે લીટી આવ્યું હોય, એને આપણે શબ્દ ઉમેરીને વાક્ય બનાવવાનું છે. હવે આપણને અહીંયા એમ કીધું છે, વાક્ય મોટેથી વાંચવાના છે અને સમૂહમાં વાક્ય વાંચીએ, ત્યાર પછી લીટી કરેલા શબ્દો આવે તે વિદ્યાર્થીને આપણે મોટેથી વાંચવાના અને વારાફરતી ઊભા થઈને મોટેથી શબ્દો બોલવાના છે. હવે જો બાળ મિત્રો, આ તમને વાક્યો આપેલા છે, એની નીચે જે શબ્દ લીટી કરેલો છે તે તમારે આગળના પેજમાં બધા લખવાના છે. હું વાંચતી જાઉં, તમારે એ શબ્દ આગળ લખતું જવાનું છે. કાગડો તરસ્યો હતો, કુંજામાં પાણી ઓછું હતું, પછી કાગડાએ યુક્તિ કરી. તો તમારા આગળમાં કયું લખવાના થશે? તરસ્યો અને યુક્તિ. નંબર બે, ફૂલસિંગનો ફટાકડો ફટાક દઈને ફૂટ્યો. નંબર ત્રણ, ભરતપુરનો ભવ્ય ભટ લાડવા કરે સફાચટ. નંબર ચાર, જગ્ગુ જૂઠું બોલ્યો એટલે તનુએ તેની કિટા કરી.
નંબર 5, મમ્મીએ ચુનુને તડકામાં રમવાની ના પાડી હતી. ચુનુએ તડકામાં રમીને આવ્યો. મમ્મીએ ગુસ્સે થઈ કહ્યું, ચુનુ તું જક્કી છે? આ જે લીટી કરેલા છે શબ્દો તમારે આગળ લખવાના છે. નંબર 6, ત્રિષાએ પપ્પા પાસે 100 રૂપિયા માગ્યા. પપ્પાએ તેને ફક્ત 50 રૂપિયા આપ્યા. નંબર 7, દાદા દરરોજ કૃષ્ણ મંદિરે જાય છે. તે કૃષ્ણના ભક્ત છે. નંબર 8, આપણા રાજ્યનું નામ ગુજરાત છે. નંબર 10, મારા કાકા ધનસુખલાલ ગજ્જર ધનાઢ્ય માણસ છે. તેમની પાસે ખૂબ પૈસા છે. તેઓ હંમેશા એરોપ્લેનમાં પ્રવાસ કરે છે. નંબર 10, હું શાળાએ જઈ શકું તેમ નથી. મેં શિક્ષકને રજા ચિઠ્ઠી આપી છે. જો બાળમિત્રો, આ શબ્દો મેં આપણે આગળ વાત કરી ને કે આ લીટી કરેલા શબ્દો તમારે અહીંયા બધા લખવાના છે. જો એક ઉદાહરણ તરીકે આપણે હું તમને કહી દઉં કે અહીંયા આપણને પહેલું શબ્દમાં આપણે શું જોયું હતું, તરસ્યો. આવી રીતના આખા બધાય બોક્સમાં 10-એ-10માંથી આપણે જે લીટી કરેલા શબ્દો વાંચ્યા એ તમારે અહીંયા સ્વાપ ચોપડીમાં લખવાના છે. હવે ગીત ગાવો. ગીતનું જ્ઞાન અને સમૂહ જ્ઞાન કરીએ. હવે હું બોલતી જાઉં, તમારે એમ ગીત બોલતું જવાનું છે. અમે રેતીમાં રંગભેર રમતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા. અમે ભાઈ બેન સૌને ગમતા હતા. અમે બાગ બગીચે રમતા હતા. અમે ખીલેલા ફૂલડા શૃંગતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા. હવે આમાં અમે એટલે કોણ? અમે એટલે ભાઈ અને બહેન. આપણને એમ કીધું હોય કે રેતીમાં રંગભેર કાવ્યમાં અમે એટલે કોણ, તો આપણે એમ લખવાનું થાય કે રેતીમાં રંગભેર અમે કાવ્યમાં અમે એટલે ભાઈ બહેન. તો આપણે આના આધારે ખાલી જગ્યા પણ પૂછી શકાય. એટલે આપણે લીટી કરી જઈએ, અમે રેતીમાં રંગભેર રમતા હતા. અમે ભાઈ બહેન સૌને ગમતા હતા. અમે બાગ બગીચે રમતા હતા. અમે ખીલેલા ફૂલડા શૃંગતા હતા. જો હવે આટલી પંક્તિ, અમે રેતીમાં રંગભેર રમતા હતા. બાળકોને શેમાં રમવું ખૂબ ગમતું હતું? તો કે રેતીમાં. આપણે રેતી જોઈએ દરિયા કિનારે, તો આપણે પણ ત્યાં રમવા બેસી જઈએ છીએ. અમે ભાઈ બહેન સૌને ગમતા હતા. અમે ભાઈ બહેન છીએ, અમે રમતા જોઈને બધાને જ ખૂબ ગમતું હતું. અમે બાગ બગીચે પણ રમતા હતા. અમે દરિયા કિનારે રમતા એવું નહોતું, અમે તો પણ બાગ બગીચે પણ રમવા જતા હતા. ત્યાં અમે ખીલેલા ફૂલડા શૃંગતા હતા. બાકી બાગ બગીચામાં તો ખીલેલા ફૂલ તો ખૂબ હોય, પણ એટલે ખીલેલા ફૂલડા શૃંગતા હતા. એટલે કે અમે ખીલેલું ફૂલ હોય એ શૃંગવું ખૂબ જ ગમતું હતું. અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા. ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા. કોની ચાંદનીમાં રમતા હતા? તો કે ચાંદાની ચાંદનીમાં. ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા. જે ચાંદાની ચાંદની એટલે કે રાતના આપણે ચાંદો દેખાય ને, તે ચાંદની, ચાંદાની ચાંદની છે એમાં અમે પણ રમતા હતા. એટલે જે પ્રકાશ આપણને દેખાય એ પ્રકાશમાં અમે પણ રમતા હતા. ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા. તારલિયા આપણે ક્યારે જોવા મળે? તો કે રાતના. એ પણ અમે તારલિયા રમતા રમતા શું કરતા હતા? તો કે ગણતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા. અમે નદી તળાવે ફરતા હતા. પાણી દેખીને તરવા ફરતા હતા. ક્યાં રમતા હતા? તો કે નદી તળાવે ફરતા હતા. અને શું દેખીને ફરતા હતા? તો કે પાણી દેખીને. બાળકોને પાણી ખૂબ જ ગમતું હતું, એટલે નદી તળાવમાં તો પાણી ફૂલ ભરેલું હોય, એટલે નદી તળાવે જઈને અમે ફરતા હતા. પાણી દેખી જાય એટલે અમને તરવાનું ખૂબ જ મજા આવતી, એટલે પાણી દેખીને એમાં તરત ધુબાકા મારીને પડતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા.
ત્યાર પછી અમે રંગભેર રેતીમાં રમતા હતા, અમે માટીના કુબા કરતા હતા, તે જોઈ આનંદે નાચતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા. આપણે દરિયા કિનારે માટી જોઈ, રેતીથી આપણે બધે જોયેલું જ હશે. ઘણા બાળકો માટી એટલે દરિયા કિનારે જે ભીની માટી હોય ને, માટીના કુબા, કુબા એટલે માટીનું ઘર, એટલે સેના કુબા બનાવતા હતા, તો કે માટીના, માટીના કુબા બનાવતા. જો અહીંયા આપણને ચિત્રમાં દેખાયેલું છે કે બાળકો છે, ભાઈ બહેન, તે શું કરે છે, માટીનું ઘર બનાવતા જોવા મળે છે. તે જોઈ આનંદે નાચતા હતા, એટલે કે જ્યારે માટીનું ઘર સરસ મજાનું બની જાય અને તે જોઈને અમને ખૂબ જ આનંદ થતો હતો, અને એ જોઈને અમે શું કરતા હતા, તો કે નાચવા માંડતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા. વાતચીત, તમને આમાંથી શું કરવું બહુ ગમે છે? આપણે હમણાં કાવ્ય જોયું, એમાંથી આપણને એમ કીધું, તમને આમાંથી શું કરવું ગમે છે? તો આપણે એમ પણ લખી શકાય, અમે માટીના કુબા કરવા ખૂબ ગમે છે, અમને ઝીણા ટમટમતા તારલિયા ગણવા ખૂબ ગમે છે. ગીતના જે શબ્દો તમને યાદ હોય તો તે બોલો. તો આપણને કયો શબ્દ યાદ છે? તો કે અમે રેતીમાં રંગભેર રમતા હતા. ફૂલડાવાળી લીટી વાંચીને અભિનય કરો. તો આપણે આગળ જોયું કે કાવ્ય પંક્તિમાં ફૂલડાવાળી લીટી શું આવતી હતી? તો કે અમે ખીલેલા ફૂલડા શૂંઘતા હતા. તારલિયાવાળી લીટી ગાઈને અભિનય કરો. અભિનય કરો એટલે કે નાટક કરીએ, કે શું કરવાનું હતું? તો કે અમે ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા, એટલે કે આવી રીતના તારલિયા ગણીએ એવી રીતના અભિનય કરવાનો છે. જો પૂછાણ, અમે એટલે કોણ કોણ? તો અમે એટલે કોણ કોણ? તો કે અમે એટલે ભાઈ બહેન. તમે રમવા માટે ક્યાં ક્યાં જાઓ છો? તો અમે રમવા માટે બાગ, બગીચે અથવા શેરીમાં રમીએ છીએ. હવે ગીતમાંથી શોધો. આપણે હમણાં જે ગીત જોયું તેમાંથી સાચું હોય તો એની સામે સાચું કરવાનું છે. જો આપણને અહીંયા લીટી કાવ્ય પંક્તિના આધારે બે લીટી આપેલી છે, બે લીટીમાંથી એક લીટી સાચી છે. બે વાક્ય આપ્યા હોય, બે વાક્યમાંથી એક વાક્ય સાચું. જોઈ, અમે ફૂલડા તોડતા હતા, અમે ફૂલડા શૂંઘતા હતા. આ બે વાક્યમાંથી કઈ લીટી આપણને કાવ્યમાં આવી હતી? તો કે અમે ફૂલડા શૂંઘતા હતા, કારણ કે શૂંઘવું તો ખૂબ જ ગમતું હતું, એટલે આ બીજા વાક્યમાં શું આવશે? સાચું. આપણે આને ક્રમ આપતા જઈએ જેથી કરીને આપણને ભૂલ ન પડે. અમે તારા તોડતા હતા, અમે તારા ગણતા હતા. બેમાંથી કયું સાચું આવે? તો કે અમે તારા ગણતા હતા. તારા કોઈ દિવસ તોડી શકાય નહીં. તો પહેલું સાચું થયું કે બીજું? તો કે બીજું. નંબર ત્રણ, અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા, અમે તારાની ચાંદનીમાં રમતા હતા. આપણે જોયું ને આગળ લીટી કરી હતી, તો કોની ચાંદનીમાં રમતા હતા? તો કે ચાંદાની, કારણ કે ચાંદો જ્યારે ઉગે ત્યારે એનો પ્રકાશ ધરતી ઉપર પડે, એટલે એના પ્રકાશમાંથી બાળકોને રમવું ખૂબ જ ગમતું હતું, એટલે કે અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા. એટલે આમાં કેવું આવશે? પહેલું સાચું. નંબર ચાર, અમે માટીના ઘર બનાવતા હતા, કે અમે માટીના ડુંગરા બનાવતા હતા. માટીના શું બનાવતા હતા? કુબા. કુબા એટલે આપણે શું કીધું હતું? તો કે ઘર. તો ઘર બનાવતા હતા કે ડુંગરા? તો કે ઘર. તો કયું વાક્ય સાચું આવશે? તો કે પહેલું.